બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજપીપળાની. રાજપીપળામાં મહારાષ્ટ્રીય દંપતીએ જ ઘરમાં ડ્રમમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કર્યું. આજે એક તરફ રાજપીપળામાં દબદબાભેર કરજણ નદીમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ રાજપીપળા સંતોષ ચાર રસ્તા પર આવેલ મહારાષ્ટ્રીયન દંપતી, જાણીતા પત્રકાર વિજ્ઞાન લેખક દીપક જગતાપ અને વોઇસ ઓફ નબદાના તંત્રી જ્યોતિ જગતાપના નિવાસ સ્થાને એક પોટા ડ્રમમાં પાણી ભરી ડ્રમને ફૂલોથી શણગારી ડ્રમમાં જ ગણેશ મૂર્તિને ભારે હૈયે ગણપતિ બાપ્પા મોરિયા પુડચ્યા વર્ષી લવકરિયાના નાદ સાથે ડ્રમમાં વિસર્જન કર્યું હતું. આ વખતે ઘરે ગાયના છાણમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ઘરે સ્થાપના કરી હતી. દસ દિવસના આતિથ્ય બાદ ગણેશ વિસર્જનની વેરા આવી જતા આજે જોકે મોટાભાગના ભક્તોએ ઘરે જ સ્થાપના કરી હતી, જેથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ઘરોમાં છેલ્લી આરતી પૂજન કરી ગણપતિ બાપ્પા મોરિયા પુંડચ્યા વર્ષી લવકરિયાના નારા સાથે ડોલકે ટબમાં વિસર્જન કરી પર્યાવરણનો સારો મેસેજ ગણેશ ભક્તોએ આપ્યો હતો. રાજપીપળાના મહારાષ્ટ્રીયન જગતાપ પરિવારે પોતાના ઘરે 10 દિવસના આતિથ્ય બાદ છેલ્લા દિવસે મોદકનો પ્રસાદ ધરાવી ઘરે જ ડ્રમમાં પાણીમાં ગણેશ મૂર્તિનું ભારે હૈયે વિસર્જન કરાયું હતું. મહારાષ્ટ્રીયન મહિલા અગ્રણી જ્યોતિ જગતાપે જણાવ્યું હતું કે અમારા ગાયના છાણમાંથી બનાવેલા ગણેશજીની મૂર્તિનું અમે અમારા ઘરે જ એક ડ્રમમાં વિસર્જન કર્યું છે અને પછી તેનું પાણી અમારા ટેરેસ ગાર્ડન પર કુંડામાં છોડમાં રેડી દઈશું ત્યારે અમને એવું લાગશે કે બાપા અમારી સાથે જ છે. આનાથી નદી પ્રદૂષિત થતી નથી. કેમિકલ અને પીઓપીના લીધે જળચર સજીવોને નુકસાનથી બચાવી શકાય છે એવો પર્યાવરણનો મેસેજ પણ આપ્યો હતો. દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા. અમે મહારાષ્ટ્રીયન છે અને વર્ષોથી અમે ઘરે ગણપતિની સ્થાપના કરીએ છીએ, તો આ વર્ષે પણ અમે ગણપતિની સ્થાપના કરી હતી અને ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિની અમે સ્થાપના કરી હતી અને આજે અમે અહીં ઘરમાં જ ડ્રમમાં ગણપતિનું વિસર્જન કર્યું છે. તો હું પણ બધાને એવું જ કહેવા માંગીશ કે તમે માટીની કે ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિનું જો લાવશો તો એ જ પાણી આપણે પછી આપણા ઘરમાં જે ગાર્ડન હોય કે એમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ અને નદીને આવી રીતે